નમસ્કાર દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ભારત દેશની સર્વગ્રાહી પ્રગતિમાં મહિલાઓનું સ્થાન અને મહિલાઓનું પ્રદાન આ બંને આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. તેમ છતાં પણ ગુજરાતની સરેરાશ નારી આજે પણ પોતાનો વ્યવસાય, પોતાનો બિઝનેસ કરતા અચકાય છે. આવું શા માટે થાય છે, એના કારણો અને સાથે સાથે જ તમને આ રીતે વધારે ને વધારે વ્યવસાય કરીને પ્રગતિશીલ બનાવવાના પ્રયત્નોમાં આજે આપણે લાગી ગયા છીએ. મિત્રો, વ્યવસાય બહેનો માટે નોકરી કરતા વધારે મહત્વનો કદાચ એટલા માટે કહી શકાય કે એનાથી આત્મવિશ્વાસ તો વધે જ છે, પણ સાથે સાથે વ્યક્તિત્વનું એક નવેસરથી ઘડતર થાય છે એવું કહી શકાય. આ વિષય પર માર્ગદર્શન આપવા માટે અને બહેનો માટે વ્યવસાયિક માર્ગદર્શન આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો, બે તજજ્ઞ ઉપસ્થિત છે સ્ટુડિયોમાં, જેમાં પ્રથમ છે રુઝાન ખંભાતા, કે જે પોતે મહિલા ઉદ્યોગ સાહસિક છે, અને એમની સાથે છે નીતાબેન શાહ, કે જે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની મહિલા શાખાના ભૂતપૂર્વ ચેરપર્સન રહી ચૂક્યા છે. તમારું બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે હેલો સખી કાર્યક્રમમાં. અને જો વાતચીતની શરૂઆત કરીએ તો સૌથી પહેલા રુઝાન, મને અને આઈ થિંક દર્શક મિત્રોને પણ એ જાણવાની ઈચ્છા છે કે તમારી જે જર્ની છે, તમારો એક્સપિરિયન્સ છે એક મહિલા ઉદ્યોગ સાહસિક બનવાનો, એ કેવો રહ્યો? આપણે જે એક્સપિરિયન્સ ની વાત કરો, દસ લોંગ સ્ટોરી, બટ આપણે અત્યારે થોડું ઇન્ટ્રોડક્શન પોઈન્ટ ઓફ વ્યૂ થી. મારું કોલેજ પત્યું પછી તરત જ મેં, એટલે એ વખતે જ વિચાર્યું હતું કે આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ બિઝનેસ કરવો છે. પહેલેથી એવું નથી હતું, હવે ધંધો કયો કરવો છે એ ઇમ્પોર્ટન્ટ છે. હવે એનો નોર્મલી કોઈ બી બિઝનેસ કરવા માટે મૂંડી જોઈએ, તો એ તો એનો વેન યુ સ્ટાર્ટ અ બિઝનેસ તમારે એવી મૂંડી ને એટલો કોન્ફિડન્સ ના હોય. એટલે મેં વિચાર્યું ને, એ વખતે આઈટી વોઝ અ વેરી ન્યૂ ફિલ્ડ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ઓલ દેટ. એટલે મેં ત્યાંથી સ્ટાર્ટ કર્યું પ્રોગ્રામિંગનું, અને મને એટલો રસ પડ્યો કે લેટસ એ જ્યારે હું મારું માસ્ટર્સ કરતી હતી એમએસસી, ત્યારે બી હું શું કરતી હતી, જયારે જે ક્લાસમાં જઈને પ્રોગ્રામિંગ શીખતી હતી, તો હું એમએસસી માં બી આયા એસ એચ આઈ માં બેક બેન્ચર, એટલે હંમેશા લાસ્ટ જ બેસતી હતી, તો એમએસસી માં બી હું કોલેજમાં જઈને પાછળ પ્રોગ્રામ લખવા બેસું. એટલે મને એટલો બધો, બીકોઝ ઇટ ટેસ્ટેડ માય ઇન્ટેલેક્ચ્યુઅલ. અને નાનપણથી મને શીખવાડ્યું છે કે નોલેજ ઇઝ પાવર, બરોબર છે, વિઝડમ ઇઝ સુપર પાવર, એ પછી કરશો, પણ નોલેજ ઇઝ પાવર. એટલે મને નાનપણથી આ બધું નોલેજ લેવા બહુ ઈચ્છા રહેતી હતી, અને એટલે મેં આ બિઝનેસ આઈટી નો સિલેક્ટ કર્યો. બે પોઈન્ટ ઓફ વ્યૂ, એક તો એમાં મૂંડી ઓછી જોઈએ, અને મેઇન આપણું બ્રેન યુઝ થાય, અને એટલે ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ માય બિઝનેસ. પછી આઈટી ના બિઝનેસમાં આવ્યા પછી, આઈ મીન ઓબ્વિયસલી ધેર વર લોટ ઓફ સ્ટ્રગલ્સ, જે આપણે શોના ડ્યુરેશનમાં ડિસ્કસ કરશું, પણ એના એના આઈટી ના બિઝનેસ થી એક બીજી મજા શું આવતી હતી કે એમાં રોજ નવી ચીજ કરવાની હતી, રોજ ચેલેન્જીસ હતી, રોજ નવું શીખવાનું. એવું કહી શકાય કે રોજ નવો દિવસ ઉગે ને એક નવી ચેલેન્જ. એક્ઝેક્ટલી. અને પ્રોગ્રામ ના ચાલે ને, યુ વુડ બી સરપ્રાઈઝ. પહેલા તો કોબોલ ને એમાં ક્લેપર ને એમાં પ્રોગ્રામિંગ કરતા, તો પ્રોગ્રામ ફૂલ સ્ટોપ ના લીધે બી ના ચાલે, તો કલાકો સુધી તમે કર્યા કરો, તમે જમવાનું ભૂલી જાઓ, બાથરૂમમાં જવાનું ભૂલી જાઓ, તમે બધું ભૂલી જાઓ, એટલું ચેલેન્જિંગ હતું. એટલે ધીસ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટેડ માય કેરિયર, એન્ડ આઈ થોટ ધેટ આઈ શુડ ગેટ ઇન ટુ આઈટી, એન્ડ નીતાબેન તમારી વાત કરીએ તો રુઝાન, આ વિશે શું કહી શકાય જયારે તમે કોઈ એક ક્ષેત્રમાં ભણતર કર્યું હોય અને પછી કઈક નવું કરવાનો વિચાર આવે? એકચ્યુઅલી સમથિંગ સિમિલર ટુ મેં બી માસ્ટર બીએસસી થી બાયોકેમિસ્ટ્રી કર્યું અને એમએસસી થી લાઈફ સાયન્સીસ કર્યું, અને હું આઈટી ના ફિલ્ડ માં આવી ગઈ. એટલે મારું એવું કેવું છે કે ભણવાનું તો એક ભણવાનું એટલે ભણીએ છીએ, અને નોટ નેસેસરી કે વી વોન્ટ ટુ, એટલે ડ્યુરિંગ આવર ટાઈમ એવું હતું કે નોટ નેસેસરી કે યુ ટેક કેર ઓફ વોટ યુ સ્ટડી. એટલે મેં લાઈફ સાયન્સીસ કર્યું, પછી મને ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઇન્ટરેસ્ટ પડ્યો અને મારે એમાં બિઝનેસ આગળ વધારે પડ્યું. એટલે અત્યારે જેવી લતાબેને કહ્યું કે પીટીસી કર્યું, આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે બી યુ નો પેલી સાયકલ ચાલતી હોય કે આ પછી આ ને આ પછી આ, એટલે આઈ કુડ અન્ડરસ્ટેન્ડ કર્યું છે. અને બેને જે લતાબેને વિચાર્યું છે કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, બહુ સરસ વિચાર્યું છે. અને મારું એમને એટલું કેવું છે, જે હું હંમેશા બધાને બહેનોને કહું છું કે તમે વિચાર્યું, બહુ સરસ કર્યું, હવે એક્શન કરો. એક્શન કરો એટલે ગવર્મેન્ટની સ્કીમ્સ ભલે ના મળે, લોન હોય ના હોય, હું તો આઈ મીન આઈ એમ અ ફર્મ બિલીવર કે અગર આપણે કરવું છે તો આપણે ખાલી એક આપણો ફેમિલી સપોર્ટ ઇમ્પોર્ટન્ટ છે, બાકી ગવર્મેન્ટની લોન મળે, સ્કીમ્સ હોય જે છે યુઝ થાય તો કરજો, પણ તમે કંઈ બી તમારા બલબૂતા પર ચાલુ કરો. ડોન્ટ ડિપેન્ડ ઓન પીપલ, યુ ડોન્ટ ડિપેન્ડ કે મારે ધંધો કરવો છે એટલે મારા પૈસા વગર ધંધો ના થાય. એટલું યાદ રાખજો, આ મારો ફર્સ્ટ બધાને હંમેશા કેવો છે કે ધંધા માટે પૈસા જરૂરી નથી. હું હંમેશા બધાને કહું છું, ધંધા માટે તમારો આઈડિયા જરૂરી છે, તમારું એક્ઝિક્યુશન ઇમ્પ્લિમેન્ટેશન જરૂરી છે, કે તમે જે આઈડિયાને એક્ઝિક્યુટ કરો છો. પૈસા તો આવશે, ઇફ યોર આઈડિયા ઇઝ ગુડ, ઇફ યોર એક્ઝિક્યુશન ઇઝ ગુડ, ઇફ યોર ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ગુડ, પૈસા આવશે, અને પછી યુ કેન ગ્રો યોર બિઝનેસ. પણ તમે એ વિચારશો કે ના યાર, અત્યારે હું મને લોન મળશે તો જ ધંધો કરીશ, યા આ થશે બેંકનું, યા આ સ્કીમ આવશે તો જ ધંધો કરીશ, તો એ તમારું માઇન્ડસેટ સૌથી પહેલા બદલી નાખજો, તો તમે બાઉન્ડ ટુ સક્સેસ છે. એટલે નાના પાયે તો નાના પાયે, પણ એક શરૂઆત કરવી જરૂરી. હું આઈ એમ અ ફર્મ બિલીવર, બધા ભલે મોટા લોકો કે
થિંક બિગ ને ડુ બિગ ને આમ ને તેમ ને ડ્રીમ બિગ. ડ્રીમ બિગ ઇઝ ફાઇન, નથિંગ રોંગ, બટ દેટ ડઝન્ટ મીન કે તમે બિગ બિગ કરવામાં પછી કશું ના કરો. હું હંમેશા લોકોને કહું છું સ્ટાર્ટ સ્મોલ, કારણ કે તમે એક એક ડગલું, આપણે ઇટ્સ અ વેરી નેચરલ થિંગ કે આપણે અગર લેટર છે કે સ્ટેપ્સ ક્લાઇમ્બ કરવા છે તો પહેલા એક કરીએ છીએ, બે કરીએ છીએ, પછી બે ત્રણ સામતા કરીએ છીએ, પણ તમે પહેલાથી બેતર નથી કરતા. એટલે આઈ એમ અ ફર્મ બિલીવર કે થિંક સ્મોલ એન્ડ સ્ટાર્ટ ડુઇંગ ઇટ. ધીસ ઇઝ વોટ આઈ સે. શરદભાઈ ત્રિવેદી ફોન કરી રહ્યા છે વાવ તાલુકો. શરદભાઈ શું છે પ્રશ્ન? હેલો, હા શરદભાઈ. હા મેડમ, પ્રશ્ન એ છે કે જિલ્લા કક્ષાએ જે જિલ્લા પંચાયતમાં ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ ખરો ને, ઉદ્યોગ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ બહેનોને આર્થિક સહાય કે કંઈ માર્ગદર્શન મળી શકે ખરું જિલ્લા કક્ષાએ? ઉદ્યોગ એમને સંપર્ક તૂટી ગયો છે. જી રુઝાન, એમને જે કહ્યું બરોબર કહ્યું. ને બીજું, જયારે તમે શોર્ટલિસ્ટ કરી લો પ્રોડક્ટ કે મારે આ પ્રોજેક્ટ કરવો છે પર્ટિક્યુલર, તો સેકન્ડલી વોટ આઈ વોન્ટ ટુ સે કે તમે સ્વોટ એનાલિસિસ, જે અમારા મેનેજમેન્ટ ટર્મમાં કહેવાય છે, એ બી હું તો પછી શીખી હતી, મેં મેનેજમેન્ટ નથી કર્યું, કે સ્વોટ એટલે સ્ટ્રેન્થ વીકનેસીસ ઓપોર્ચ્યુનિટીઝ ને થ્રેટ, એનો સ્વોટ એનાલિસિસ કહેવાય. અને વધારે થોડું સહેલાઈ થઈ ગઈ સમજવામાં એ રીતે. ઇંગ્લિશમાં સ્ટ્રેન્થ એટલે શું? તમારી કઈ સ્ટ્રેન્થ છે? એટલે તમે લેટ અસ સે કે જેને કે મેં મારો બિઝનેસ આઈટી નો જે શરૂ કર્યો, તો મેં મારી સ્ટ્રેન્થ ને મારું નોલેજ ને મારી સ્ટ્રેન્થ ગણી, કે ભાઈ મારું નોલેજ મારી સ્ટ્રેન્થ છે, એક્ઝામ્પલ આપ્યો, એ મારો સ્કિલ સેટ ને ગણ્યો, મને પ્રોગ્રામિંગ કરવા ગમે છે મારો સ્કિલ સેટ ગણ્યો, બરોબર છે. વીકનેસ મારી શું છે? તો મેં જો વીકનેસમાં એક્ઝામ્પલ કે મારી પાસે મૂડી નથી, મારી પાસે કેપિટલ નથી, તો એ મેં મારી વીકનેસ ગણી, એક્ઝામ્પલ લીધું. બાકી મેં મારી સ્ટ્રેન્થ જોયું કે સ્ટ્રેન્થમાં મારી પાસે મલ્ટિપલ સ્કિલ્સ છે, હું લોકોને વાત કરી શકું છું, હું પોતે પ્રોગ્રામિંગ કરી શકું છું, હું પોતે ડિઝાઇનિંગ, આ બધું મેં મારું એનાલિસિસ કર્યું કે મારે આ બિઝનેસમાં જવું છે, એટલે મારે મારા મારા સ્કિલ્સ છે જોયા. પછી ઓપોર્ચ્યુનિટીઝ કે ભાઈ હવે આ બિઝનેસમાં ઓપોર્ચ્યુનિટી શું છે, કે કારણ કે મારો નવો બિઝનેસ હતો એવું કહી, એટલે માર્કેટ શેરમાં હતો જ નહીં, જાણે કે વેબસાઇટ્સનો બિઝનેસ હતો, મલ્ટીમીડિયાનો બિઝનેસ હતો, તેમાં તો માર્કેટ પહેલા હતી જ નહીં, મેં ડેવલપ કરી માર્કેટ, તો એના માટે મેં ઓપોર્ચ્યુનિટી જોઈ કે અરે વાહ આ તો નવો બિઝનેસ છે. હવે આમાં એક બે રીતે જોવાનું થાય છે, આ તો બધાને ખબર બી હશે કે પેલો એક બે માર્કેટિંગ મેનેજરોને આફ્રિકા મોકલાયા કે ભાઈ અમારે શું કંપનીઓએ મોકલ્યા બંને મેનેજરોને કે તમે જુઓ કે ભાઈ બૂટ વેચાશે કે નહીં વેચાશે, તો એક માર્કેટ સર્વે કરવા માટે. હા, એક મેનેજર એને કહ્યું કે સાહેબ બહુ, અરે બિલકુલ નહીં વેચાય, કેમ સર ત્યાં બૂટ જ નથી પહેરતું, ને એક કહી સાહેબ બહુ વેચાશે કારણ કે કોઈ બૂટ નથી પહેરતું. એટલે એનો જયારે તમે સર્વે કરો ત્યારે તમે હંમેશા ધ્યાન રાખજો કે યુ નો યુ હેવ ટુ ઓલવેઝ સી પોઝિટિવ. જેને કંઈક બીજો સિમ્પલ એક્ઝામ્પલ, અગેન નોટ બિઝનેસ રિલેટેડ બટ સિમ્પલ રિલેટેડ, કે ભાઈ એક કિંગડમ હતું, કિંગડમના સોલ્જર્સ વચ્ચે ઉભા હતા અને બધી બાજુથી પેલા શું કહેવાય રાજ્યમાં ઘેરાઈ ગયું, ઘેરાઈ ગયું બાજુથી, તો પેલા સોલ્જર્સો ગભરાઈ ગયા, અમે તો ઘેરાઈ ગયા, તો પેલો જેનો કમાન્ડર હતો કે કુલ તો સારું થયું, હવે આપણે ક્યાંયથી બી લોકોને મારી શકશું સામેવાળાને, એ કરી શકશું, શું કહેવાય, વી કેન એટેક ધેમ. એટલે એમનું શું, યુ હેવ ટુ સી થિંગ્સ પોઝિટિવલી. એટલે મેં મારી ઓપોર્ચ્યુનિટી આ જ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈ કે મેં કહું આ સારું છે, માર્કેટ આખું ક્લિયર છે મારા માટે, સો આઈ કેન શું કહેવાય, આઈ કેન એક્સપાન્ડ એન્ડ ગ્રો માય બિઝનેસ વેરી ફાસ્ટ. અને થ્રેટ શું હતી, મેં પાસે જે ઓપોર્ચ્યુનિટી ને થ્રેટમાં લઈ લીધી, કે થ્રેટ ઇઝ ધેટ કે પીપલ આર નોટ અવેર ઓફ ઇટ, બટ હાઉ કેન આઈ કન્વર્ટ ધેટ. એટલે મેં મારી થ્રેટને બી સ્ટ્રેન્થ લઈ લીધી. એક બીજો આની ચર્ચા કરીશું, એક જ મિનિટ, એક દર્શક મિત્ર ફોન કરી રહ્યા છે, તો પહેલા આપણે એમની વાત સાંભળી લઈએ. સાબરકાંઠા વિજયનગર થી રોહિત પટેલ નો ફોન છે. રોહિતભાઈ શું છે તમારો સવાલ? હા મેડમ, જી બોલો. સાબરકાંઠા થી વિજયનગર થી બોલું, રોહિત પટેલ બેન. હા નમસ્કાર, સવાલ છે મારા ભાઈ, MSW કરેલી છે, હવે એના સોશિયલ વર્કર તરીકે કામ તો કરે જ છે, પણ એ સોશિયલ વર્કર તરીકે એવું કઈક પર્સનલ બિઝનેસ કરી શકે એવું કઈ છે? વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે. બહેનો માટે વ્યવસાયિક માર્ગદર્શન આપી રહ્યા છે રુઝાન ખંબાતા અને નીતા શાહ. બ્રેક પહેલા જે વિષયની ચર્ચા કરી રહ્યા હતા એને જ આગળ ધપાવીએ, તો રુઝાન, જે દર્શક મિત્રનો ફોન હતો જેમના વાઇફ MSW એ ભણી ચૂક્યા છે અને સોશિયલ વર્ક કરે છે, તો એમને વધારે શું સલાહ આપશો તમે? મારું એવું કેવું હતું કે સોશિયલ એન્ટરપ્રિન્યોર, યુ નો ધેટ ઇઝ ધ લેટેસ્ટ ફેડ, કે એન્ટરપ્રિન્યોર એટલે ઉદ્યોગ સાહસિક પણ સોશિયલી, એટલે સોશિયલ એટલે એમને એવું કરવું જોઈએ કે એ જે અત્યારે જે પ્રોફેશનમાં કરી રહ્યા છે, શી ગેટ્સ બેક, એ લાવે છે પોતાના બિઝનેસમાં, અને એના માટે એ બીજા લોકોને બી પ્રોત્સાહિત કરે છે બિઝનેસ કરવા માટે. એટલે એમને એવું કંઈક યુનિટ ચલાવવું જોઈએ, જે નીતાબેને જેમ કહ્યું કે એમને ઘણા એક્ઝામ્પલ્સ આપે સાબુના, બુરખાના, ટેલરના, ટ્રેડિંગના, એ બધા, તો એમાં એમને બીજા લોકોને એક ટીમ બનાવી જોઈએ, અને એ ટીમની પાસે એક ઘણા જેને કે જે ટેલરિંગ રિલેટેડ એવું હોય તો એક કામ કરાવી, ને એમાં માર્કેટિંગ એમને ચાલુ કરવું જોઈએ, તાકી શું થાય કે એક એઝ એન એન્ટરપ્રિન્યોર યુ ઓલ્સો ગીવ જોબ્સ, અને તમે લોકોને એમ્પ્લોયમેન્ટ આપો છો,
અને એઝ એન એન્ટરપ્રિનર તમારું મેજર કામ છે કે તમે એક બિઝનેસ મૂકો છો તો તમારા એક એક કંપનીમાં એટલે સર 10 લોકો હોય તો એટલીસ્ટ કમસે કમ 40 લોકોનું એટલે 10 લોકોનું ઘર ચાલે એટલે 40 લોકોને એ મળે શું કહેવાય રોજગારી મળે એટલે ધીસ ઇઝ વોટ આઈ વુડ રાધર સજેસ્ટ આઈ મીન આઈ વુડ લાઈક ટુ સે કે આપણે ક્રિએટિવ ઇનોવેશન લાવવું જોઈએ આપણા બિઝનેસમાં અને અમે હંમેશા બિઝનેસમાં એટલે આગળ આવ્યા છે કારણ કે વી હેવ બીન વેરી ક્રિએટિવ ઇન અવર બિઝનેસ નવો આઈડિયા નવી ચીજો ઇનોવેશન કારણ કે ધેટ વિલ હેલ્પ યુ ટુ બીટ ધ કોમ્પિટિશન અને લેટ અસ સે કે અગર આપણે આ એક્ઝામ્પલ લેટ અસ સે સાબુ તો બધી કંપનીઓ બનાવે છે પણ તમે એમાં એક્સ્ટ્રા શું કરો છો કંઈક એક્સ્ટ્રા કઈ ચીજ નાખી છે દેટ ઇઝ અગેન ક્રિએટિવિટી ઇનોવેશન એનું બ્રાન્ડિંગ કઈ રીતે થાય છે સો ધીસ ઇઝ ઓલ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર સક્સેસ ઇન યોર બિઝનેસ એન્ડ આઈ ઓલવેઝ ટેલ પીપલ જેને કે અમારા બિઝનેસમાં અમે ટેકનોવેશન કહીએ નવી 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 ટેકનોલોજીઓ લાયા અને લોકોને એ સેમ ચીજ પણ સસ્તા ભાવે એટલે એનો કોમ્પિટેટિવ માર્કેટ આપણે એટલે એના લીધે ફાયદો શું થાય કે લોકોને નવી ચીજ બી મળે પ્રાઇસ કોમ્પિટેટિવ હોય એટલે એ લોકોને એના લીધે ફાયદો બી થાય જેને કે અમે જે બ્રોડબેન્ડનો બિઝનેસ કર્યો તો સિમિલરલી તમે બી જ્યારે તમારો બિઝનેસ કરો ચાલુ કરો તો યુ ઓલવેઝ કોન્સન્ટ્રેટ ઓન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે તમારે બે ચીજ પર બહુ જ કોન્સન્ટ્રેટ કરો એક તો ઓનગોઈંગ રિસર્ચ તમે એવું વિચારશો કે ઓકે મારો પ્રોડક્ટ એસ્ટાબ્લિશ થઈ ગયો સેટ થઈ ગયો લેટ્સ સે અગર પ્રોડક્ટ 98 હોય યા વોટ એવર હોય નો દેટ ઇઝ નોટ નેસેસરી એકવાર સેટ થઈ ગયું પણ યુ સ્ટાર્ટ મોર રિસર્ચ ઓન ટુ દેટ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી સી ટુ ઇટ કે તમારા પ્રોડક્ટની એ ગ્રેટ ક્વોલિટી હોય બેસ્ટ ક્વોલિટી કારણ કે અગર ફૂડ પ્રોડક્ટ છે તો હજી લોકોને ખબર પડે છે કારણ કે પીપલ્સ ટેસ્ટ આર વેરી સ્ટ્રોંગ એટલે તમારે ક્વોલિટી પર બહુ જ સખત ધ્યાન રાખવાનું છે અને આઈ કમ ટુ કસ્ટમર રિલેશન સમટાઈમ આફ્ટરવર્ડ્સ અત્યારે સાબરકાંઠાથી એક દર્શક મિત્ર ફોન કરી રહ્યા છે હર્ષદભાઈનો ફોન છે જી હર્ષદભાઈ શું છે તમારો સવાલ હા બોલો હર્ષદભાઈ હર્ષદભાઈ ઈશ્વરભાઈ અચ્છા તમારો સવાલ જણાવો હા એટલે સવાલ એ છે કે મારા વાઇફ ને છે ને બધી જે આઈટમ છે એ ગૃહ ઉદ્યોગ ની આઈટમ જેવી કે ખાખરા છે પછી ફરસાણ ની જે આઈટમો છે એ આઈટમો બધી બહુ સરસ ફાવે છે અને પેલા ધંધો બહુ કરેલો છે અત્યારે બહુ સરસ ફાવે છે એટલે એ વેચાણ કરી પણ શકીએ છીએ હું પણ વેચવા જાઉં છું પણ અમારે કોઈ તાલુકા લેવલે કે જિલ્લા લેવલે આપણને કોઈ સહાયતા મળી શકે ખરી અચ્છા એટલે